નમસ્તે, ગુડ મોર્નિંગ, જય ભગવાન. બધા વિદ્યાર્થી મિત્રોને આશા રાખું છું કે ગયા લેક્ચર્સની અંદર આપણે જે આ પ્રકરણમાં ટોપિકની અંદર જેટલું પણ કંઈ અભ્યાસ કર્યો છે એટલું તમે પૂરેપૂરું રિવિઝન અને દર આજે જે ટોપિક ચાલ્યો છે એનું આજે તમે હોમવર્ક કરો છો. ફરી બસ કાલે એક દિવસ જવા દો, એક ટોપિકને આટલો જ ભાવ લઈ લો. ધારો કે સ્ત્રીકેશર ને કે અહીંયા કોઈ પણ એક
લાક્ષણિક પુષ્પની એકદમ મોટી આકૃતિ નથી, તો લાક્ષણિક એની આધારે સરળતાથી સમજાઈ જશે. આ એના મુકેશ્વરના ભાગો છે. Gracias.
સાવ ઇઝી ટોપિક છે, વાંચવાથી ખબર પડી જાય.